दोस्तों विकीडानो वरघोड़ो जो फिल्म है एनु टीजर आ गयु ये कदाच तमे ना जोयु हो तो तमे जोई शको छो। हवे ये फिल्म जे छे ने एनी ओटीटी अपडेट लईने तमारी पासे आव्यो छु, तो जाणवा माटे वीडियो नो छेले सुधी जोई लेजो अने चेनल ने सब्सक्राइब नथी करी तो चेनल ने सब्सक्राइब करी देजो। हवे आ फिल्मना बे टीजर रिलीज थई गया छे, एक तो जे अनाउंसमेंट टीजर हतुं ए अने बीजू टीजर जे आजे रिलीज थयुं छे। हवे टीजर जोता ज मैं तमने स्टोरी विषय तो बात करी दी थी, एनु पोस्टर पण एक रिलीज थयुं हतुं। એટલે બે ટીઝર અને એક પોસ્ટર પરથી સ્ટોરી તો આની કન્ફર્મ થઈ ગઈ છે કે જે વિકીડો છે એના લગ્ન માટે એના માતા પિતા કોઈ કન્યાને શોધશે, પણ ત્રણ કન્યાઓ એના જીવનમાં આવશે। હવે વિકીડો કોની સાથે લગ્ન કરશે એ આપણને ફિલ્મના ક્લાઇમેક્સમાં ખબર પડી જશે। તો આ ફિલ્મ છે, આ સ્ટોરી છે, પણ આ ફિલ્મની ઓટીટી અપડેટ જે છે ને એની એક ઇન્ફોર્મેશન મારી પાસે આવી છે, તો હું તમને કહી દઉં કે જે શેમારુ ગુજરાતી નામની વેબસાઇટ એપ્લિકેશન છે ને એ શેમારુ વિકીડો આ વિકીડાનો વરઘોડો ફિલ્મ છે એના એસોસિએટ પ્રોડ્યુસર છે। એટલે 99% ચાન્સીસ છે કે આ ફિલ્મ થિયેટરમાંથી નીકળીને શેમારુની એપ્લિકેશન પર રિલીઝ થશે। મેં એમ કીધું 99%। હવે હું તમને જણાવી દઉં, જો બોલિવૂડમાં કેવું હોય કે ધારો કે કોઈ XYZ નામની ફિલ્મ બને છે અને એના કો પ્રોડ્યુસર કે પછી એસોસિએટ પ્રોડ્યુસર કે પછી પ્રોડ્યુસર ધારો કે ઝી નેટવર્ક છે, હવે એ ફિલ્મ એવું એમાં કન્ફર્મ ના હોય, ભલે એના પ્રોડ્યુસર ઝી નેટવર્ક હોય, પણ એ ફિલ્મને થિયેટર્સમાંથી નીકળ્યા બાદ કોઈ પણ ખરીદી શકે, કારણ કે ઝી નેટવર્ક એવું જો એને કોઈ સારી એવી રકમ મળે તો એ નેટફ્લિક્સ છે, અમેઝોન પ્રાઇમ છે, ડિઝની પર હોટસ્ટાર છે, કોઈને પણ એ ફિલ્મ વેચી સોલ્ડ આઉટ કરી શકે છે। બોલિવૂડમાં આવું ચાલે છે, એટલે બોલિવૂડમાં અંદાજો ના લગાવી શકાય કે ભલે એ ફિલ્મને ઝી નેટવર્કે કે પછી સ્ટારે પ્રોડ્યુસ કરેલી છે પણ એ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવશે, ઝી પર આવશે એવું કન્ફર્મ ના કહી શકાય, કારણ કે એ કોઈ પણ પ્લેટફોર્મને ફિલ્મ સોલ્ડ આઉટ કરી શકે છે। પણ ગુજરાતીમાં હજી એવું નથી લગભગ, તો મારા ખ્યાલથી એટલે આ ફિલ્મના એસોસિએટ પ્રોડ્યુસર શેમારુ છે, તો હોઈ શકે છે કે આ ફિલ્મ થિયેટરમાંથી નીકળ્યા પછી શેમારુ મિની એપ પર રિલીઝ થશે। તો અત્યારે તો આપણે એ માનવીને ચાલવાનું છે કે ફિલ્મ 8 જુલાઈએ થિયેટરમાં આવે, પછી કેટલા દિવસ થિયેટરમાં ચાલે એની આપણને કોઈ ખબર નથી, અને થિયેટરમાંથી નીકળ્યા પછી કેટલા દિવસે આ ફિલ્મ શેમારુની એપ્લિકેશન પર આવે એ પણ આપણને ખબર નથી। પણ અત્યારે લગભગ એક વાત કન્ફર્મ જ છે કે થિયેટરમાંથી નીકળ્યા પછી આ ફિલ્મ શેમારુની એપ્લિકેશન પર આવશે, આવશે ને આવશે જ। હવે જો કોઈ નવી ઇન્ફોર્મેશન આવશે મારી પાસે કે ભાઈ શેમારુ પણ નહીં પણ બીજી ઓટીટી પર આવશે, કોઈ બીજી કોઈ એપ્લિકેશન પર આવશે, કોઈ નવી અપડેટ મારી પાસે આવશે, તો વિડીયો બનાવીને તમારી સાથે હું શેર કરીશ। પણ અત્યારે તમે એક વાત મગજમાં નાખી દેજો કે આ ફિલ્મ થિયેટરમાંથી નીકળ્યા પછી શેમારુ મિની એપ્લિકેશન પર ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે। તો આ અપડેટ હતી ઓટીટીની। હવે 8 જુલાઈએ ફિલ્મ રિલીઝ થવાની છે, તો તમે ફિલ્મ જોવા જવાના છો થિયેટરમાં કે નથી જવાના મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો। બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।